એક શેર રાતના સુતા હતા, એને એક કૂતરો પાડ્યો હતો, એક ગધેડો પાડ્યો હતો. પણ એક દિવસ એવું થયું કે શેઠે કૂતરા સાથે કઈ અણબનાવ થઈ ગયો એટલે કૂતરો રિસાઈ ગયો. કૂતરામાં પણ કઈ તો હોય કે ના હોય, એમને ના બોલો કોકને કૂતરો કૂતરી કહી દો છો, બોલતા પેલા વિચારો કૂતરો કેવો હોય. તમારા માટે જાન આપી દે. આ બોલીવુડની ફિલ્મની વાતો નથી કરતો, રિયલની વાત કરું છું. 50-50 કિલોમીટર તમારી પાછળ આવી જાય, તમે એને ઘરે જો એકલો મૂકીને ગયા હશો તો. ભલે કૂતરો પાડ્યો પણ કૂતરાની સાથે કઈ થયું, એને બે ઠોકી દીધી હશે, કૂતરો રિસાઈ ગયો કે આજે રાતના નોકરી નથી કરવી. તમે ઘણી વખત આજે જમવું નથી એવું કરી નાખો છો, રિસાઈ જાવ એટલે એને કીધું આજે નોકરી નથી કરવી. કૂતરાની નોકરી શું હોય? એટલે રાતના જાગવાનું ને. મારો બેટો ખૂણાની અંદર જઈને બેસી ગયો, હવે ગધેડો પાડ્યો હતો. રાતના 12 વાગ્યા એક ચોર અંદર આવ્યો, અંદર આવી ગયો તો કૂતરો આજે ઉભો નથી થતો, કૂતરો બોલતો નથી. ગધેડાને કહ્યું કે આ તો અંદર જતો રહેશે, આપણા શેઠની ત્યાં ચોરી થાય ના ચાલે, આપણે એનું લૂણ ખાધું છે. એટલે ગધેડો કૂતરાને ઈશારો કરે, બસ બસ. કૂતરો બરાબર ની ચડેલી હતી, નહીં એટલે નહીં, ભલે ચોરી થાય ખબર પડે, બીજી વખત આપણને હેરાન કરે છે તો. બોલો અંદર ઘૂસી ગયો છે ગધેડાને, તો હમણાં ચોરી કરીને જતો રહેશે, આપણે શેઠને ત્યાં નોકરી કરીએ ને આપણે કઈ જ ના કરીએ ના ચાલે. એ ગધેડાએ ભોંકવાનું શરૂ કર્યું જોર જોરથી. શું બોલે ગધેડો? નવસારીમાં છે ખરા, રોડ ઉપર. એવો જોર જોરથી હોંચી 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 કરવાનું શરૂ કર્યું, એમાં શેઠની ઊંઘ ઉડી ગઈ અને આ બાજુ ચોર પણ છૂ થઈ ગયો. શેઠ બહાર આવ્યા, ગધેડાની સામે જોયું, હરામખોર, રાતના શાંતિથી સુવા નથી દેતો, 2 લાકડી ઠોકી દીધી. શેઠ તો સુઈ ગયા છે ને, અને કૂતરો મસ્ત સ્માઇલ આપે ગધેડાને, કેમ દોસ્ત? બહુ ઈચ્છા થઈ ગઈ ને ચોરને ભગાડવાના, નતીજા દેખ લીયા? ગધેડો કે ખાલી કમાલ છે, આપણે યાર શેઠને બચાવવા ગયો, શેઠે 2 ઠોકી દીધી આપણે. કૂતરાએ કીધું ઠોકે તે તને, પણ હું તો, અરે શાંતિ રાખ, દિવસે ભોંકવાનું કામ તારું છે, રાતના ભસવાના પાવર્સ મારા છે, મારા પાવર્સ તું લઈ લે તો તને લાકડી સિવાય બીજું કઈ ના મળે, પાવર્સ લઈ લે.